वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 1.2 नो दाखला नंबर 10 गणवाना छे। जुओ रकम दाखला नंबर 10 नी दवाओ बॉक्स में भरेली छे। दरेक बॉक्स नु वजन 4 किलो 500 ग्राम छे। 800 किलो नी क्षमता वाले एटले के एनी अंदर जे छे 800 किलो समाई शके, बराबर। 800 किलो ની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? દવાઓનું બોક્સ ભરેલું છે, બરાબર, એક બોક્સનું વજન કેટલું છે? 4 કિલો ને 500 ગ્રામ। તો પેલા બંનેના એકમો અલગ છે, અહીંયા કિલો છે અને અહીંયા ગ્રામ છે, તો બધાને આપણે પેલા ગ્રામમાં ફેરવી નાખશું। લખીએ એમાં આપણે કે એક બોક્સમાં ભરાતી दवाओ केटलू छे? 4 किलो 500 ग्राम, बराबर छे। हवे आपणे किलो ने ग्राम में फेरो तो तमने खबर ज छे के 1 किलो बराबर केटला थाय छे? 1000 ग्राम थाय। केटला थाय? 1000 ग्राम। तो 4 ने आपणे 4 किलो छे ने ग्राम में फेरवू होय तो 4 × 1000 करवा पड़े, बराबर। अने टोटल बाजुनो बीजो 500 पण छे एटले प्लस 500 पण करवा पड़े, आ 500 ग्राम, बराबर छे। तो 4 × 1000 करो तो केटला आवे? 4000 प्लस 500 ना 500 एटले केटला थया? 4000 प्लस 500 एटले 4500। 4500 ग्राम। हवे वान वधुमां वधु केटलू लई जई शके छे? 800 किलो, आ पण किलोमां छे, आपणे शेमां फेरवाना छे? एने पण ग्राममां, तो बराबर, एने पण आपणे ग्राममां फेरवीए। तो के 800 किलो बराबर 800 × 1000 करवा पड़े, बराबर। 1000 ग्राम करे आपणे, 800 किलो 1000 ग्राम एटले केटला ग्राम थया? 8, अने पछी केटला छे? 3 આના 0 અને 2 આના 0 એટલે 5 0 લગાડજો એટલે 8 લાખ થયા। અહીંયા લખવા પડે ગ્રામ, બરાબર છે। હવે વાનમાં લઈ જવાના કેટલા બોક્સ લઈ જવાની ક્ષમતા છે? કે 800 કિલોથી વધારે ન લઈ શકાય, બરાબર ને। એક બોક્સનું વજન કેટલું છે? 4500 ગ્રામ। લઈ કેટલું જઈ શકે છે? 8 લાખ ગ્રામ। તો ભાગાકાર કરવો પડે તો આપણને ખબર પડે કે આપણે કેટલા બોક્સ જઈ શકશે 4500 ગ્રામના। તો અહીં લખવાનું કે વાનમાં લઈ જવામાં દવાના બોક્સ બરાબર 8 લાખ છેદમાં, અને જે લાઈન કરું ને એને છેદમાં કહેવાય, એટલે કે ભાંગકાની નિશાની છે 4500। જે સરખું સરખું હોય એ ઉડી જાય, બરાબર, ડાબી સાઈડથી 0 ઉડ્યા 0 ઉડ્યા આ 0 ઉડ્યા આ 0। અહીંયા કેટલા વધ્યા? 45 ને અહીંયા કેટલા વધ્યા? 8000। તો 45 કયા ઘડિયામાં આવે? જે 8 ના 8000 એ આવવા જોઈએ અને 45 પણ આવવા જોઈએ, સમથિંગ 5 9 45, બરાબર, આ છેદ ઉડાડ્યા કહેવાય 8000। તો આપણે ખબર છે કે 80 તો 16 ના ઘડિયામાં આવે છે, તો 1600 × 5 કરો ને તો કેટલા થાય? 8000, બરાબર છે। તો કે 1600 × 5, મને કેમ ખબર પડી કે 1600 × 5 કરું? તો કે 16 5 80 તો આવી ગયા, 5 ના 2 0 વધતા હતા એટલે મેં 2 0 લગાડી દીધા, એટલે મને ખબર પડી કે 1600 × 5 એટલે કેટલા થાય? 8000। હવે બે આમાં બેમાં સરખું શું શું લાગે છે? તો કે 5 5, તો અહીંયા 5 ગયા, આ 5 ગયા, વધ્યા કેટલા અહીંયા? તો આપણે ખબર છે કે 1600 ના છેદમાં અહીંયા કેટલા વધ્યા? 9। હવે 1600 ના છેદમાં 9 તો એનો ભાગાકાર કરવાનો છે, તો કે ભાગાકાર 1600 ભાગ્યા 9 તો આપણે કરી શકીએ છીએ, તો એનો ભાગાકાર કરવો અહીંયા 1600 ભાગ્યા 9। 9 ના ઘડિયામાં 2 અંક એટલે કે 16 થી નાનો, તો કે 9 2 તો 18 થઈ જાય, તો 9 1 9, તો આપણે અહીંયા લખ્યા 9। હવે 16 માંથી 9 બાદ કરો, બરાબર છે, 16 માંથી 9 બાદ કરો તો કેટલા વધે છે? તો એ આપણે જોવાનું છે। 16 માંથી 9 બાદ કરો તો 7 વધે, કેટલા વધે? 7, ઉપરથી ઉતાર્યા 0 એટલે કેટલા બન્યા? 70। હવે 9 ના ઘડિયામાં 70 થી નાનું, તો કે 9 7 63, 9 7 63, બરાબર છે। હવે 70 માંથી કેટલા બાદ કરવાના? 63, 0 માંથી 3 બાદ ન જાય એટલે કે 10 આ છે કે અહીંયા 0 7 છે, કેટલા? 6। હવે 10 માંથી 3 જાય તો કેટલા વધે? 7, અને 6 માંથી 6 જાય તો 0, ઉપરથી પાછા 0 ઉતારવાનું બાકી છે, હજી 0 ઉતારીએ તો કેટલા બન્યા? 70,
બરાબર છે, તો પાછો પણ સાત જ ભાગલ છે, તો કે નવ સત્તા ત્રેસઠ, પાસઠ છેસઠ એટલે વધશે સાત, બરાબર છે. આ આપણો જવાબ છે. કેટલા બોક્સ ભરી શકાય? 177.7 લખી શકાય, પણ આપણે ખાલી બોક્સ નું કીધું છે. કેટલા બોક્સ ભરી શકાય? 177. તો અહીંયા લખવાનું, આમ પણ લખી શકાય 177.7, અથવા 9 વારે ભાગ કયો તો છેદમાં 9 પણ લખી શકાય, બરાબર છે. તો અહીંયા આપણે લખવું તો લખી શકાય 177 બોક્સ ભરી શકાય, બરાબર. હવે આપણે જોઈએ 11મો દાખલો. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તો તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. શું છે? એક વિદ્યાર્થીનું ઘર છે, શાળા અને ઘરની વચ્ચેનું અંતર કેટલું છે? 1 કિલોમીટર અને 875 મીટર આવે છે અને જાય છે, તો કુલ કેટલા કિલોમીટર અંતર કાપે છે તે આપણે શોધવાનું છે. એ માટે પહેલા આપણે લખીશું, પહેલા તો શાળાથી ઘરનું અંતર શોધશું. શાળાથી ઘરનું અંતર બરાબર 1 કિમી એટલે કે 1 કિલોમીટર અને 875 મીટર, બરાબર છે. હવે જો અહીંયા આપણે કિલોમીટર આપ્યું છે અને અહીંયા મીટર આપ્યું છે, તો બે એકમો સરખા કરવા પડે. તો કિલોમીટરને આપણે શેમાં ફેરવવાના છે? મીટરમાં ફેરવવાના છે. કિલોમીટરને મીટરમાં ફેરવવા હોય તો આપણે કેમ લખી શકીએ કે 1 કિલોમીટર એટલે કે 1 કિમી બરાબર 1000 મીટર, બરાબર છે. હવે આપણે 1 કિલોમીટર છે એટલે 1000 થયા, તો 1 × 1000 લખી શકીએ, અને 875 પ્લસ 875 મીટર. હવે 1 × 1000 એટલે 1000 પ્લસ 875 મીટર એટલે કેટલા થાય? સરવાળો તો તમને આવડે જ છે, 1875 મીટર. આ ક્યાં થયું? શાળાથી ઘરનું અંતર થયું. હવે આપણે શું શોધવાનું છે? ઘરથી શાળાનું અંતર શોધવાનું છે. તો ઘરથી શાળાનું અંતર શોધીએ આપણે, તો અહીંયા લખવું પડે કે ઘરથી શાળાએ અને શાળાથી ઘર સુધી જતા જઈએ જાય છે અને પાછો આવે છે ને, એટલે જતા આવતા ચાલતું અંતર. બંને વખત આવે અને જાય છે એટલે આપણે એક વખત જાય છે અને એક વખત આવે છે એટલે બે હારે ગુણાકાર કરવો પડે. કુલ કેટલું અંતર કાપ્યું છે? 1875 મીટર. તો અહીંયા લખવું પડે 1875 × 2 બરાબર, આનો ગુણાકાર આપણે આડો પણ કરી શકાય ને ઊભો પણ કરી શકાય. ચલો આપણે ઊભો નથી કરતા, આડો કરી નાખીએ, બરાબર. જો તો કે 5 × 2 = 10, 10 નું 0 વધી પડી 1, 7 ઉપર 1 વધી પડશે, 7 × 2 = 14, 14 ને 1 = 15, 15 નો 5 વધી પડી 1 8 ઉપર, 8 × 2 = 16, 16 ને 1 = 17, 17 નો 7 વધી પડી 1 ઉપર પડશે, 2 × 2 = 1 = 3 એટલે કેટલા થયા? 3750 મીટર. આવતા અને જતા બંનેનું મીટર એટલું જ છે. તો એટલે કેટલા દિવસ જાય છે? ટોટલી દિવસ જાય છે 6 દિવસ જાય છે ને, તો કેટલા વારે ગુણાકાર કરવો પડે? 6 સાથે. તો અહીંયા લખવું પડે કે 6 દિવસમાં વિદ્યાર્થી એ આવરી લેવાયેલ કુલ અંતર, બરાબર કેટલું છે? 3750, જે આપણે ગુણાકાર કરીને મેળવ્યું, ગુણ્યા કેટલા દિવસ કીધું? 6 દિવસ, તો 6 લખ્યું, બરાબર. હવે આ બેનો ગુણાકાર કરીએ, તો જો મેં તમને કીધું તું ને આડો ગુણાકાર કરતા શીખીએ, તો જુઓ 6 × 0 એટલે 0, બરાબર છે. 6 × 5 = 30 ના 0 વધી પડી 3, 6 × 7 = 42, 43 + 44 = 45, વધી 3 નાખી એટલે 45 થયા એટલે 5,
पिस्तालीस में वधी पड़े चार, तो के अहीं चार छ तेरी अठार, अठार ने चार केटला थाय बावीस, केटला आवशे अहीं बावीस, तो बावीस हजार पांचसो मीटर। आ मीटर में आप्युं छे ने आपणे हवे किलोमीटर ने मीटर बंने में अलग करवू होय तो आपणे लखी शकीए भाई हजार छे एटले पाछला त्रण आंकड़ा काढी नाखे एटले डटे दे, तो केटला आवे बावीस देखाय छे, तो बावीस किलोमीटर अने पांचसो मीटर लखवानुं के विद्यार्थीए छ दिवसमां कुल बावीस किमी एटले के किलोमीटर अने पांचसो मीटर अंतर आवरी लीधेल छे अथवा कापेल छे। ओके, हवे आपणे बारमो दाखलो गणीशुं, ए पण आ जेवो ज छे, એ આપણે જોઈએ। હું ખાલી તમને સમજાવી દઉં શું કઈ રીતે ગણવાનો છે, એ દાખલો તમારે ઘરેથી ગણવાનો છે। બારમા દાખલાની રકમ જોઈએ આપણે। એક પાત્રમાં ચાર કિગ્રા અને પાંચસો ગ્રામ દહીં છે, તેમાંથી પચીસ ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય। આની પહેલા આપણે દસમો દાખલો ગણ્યો એનો જેવો જ છે, તો પેલા શું લખવાનું, પાત્રમાં કેટલા ભરી શકાય છે, ચાર કિગ્રા અને પાંચસો ગ્રામ, તો ચાર કિગ્રા છે અને શેમાં ફેરવવાના, ગ્રામમાં ફેરવવાના, બરાબર, એટલે ચાર ગુણ્યા હજાર કરો એટલે કેટલા આવશે, ચાર હજાર પ્લસ કેટલા નાખવાના પાંચસો, એટલે કેટલા ગ્રામ થયા, પિસ્તાલીસો ગ્રામ, પિસ્તાલીસો ગ્રામ। હવે ટોટલ કેટલી ક્ષમતા ભરી શકાય છે, કે પચીસ ગ્રામની છે, તો પિસ્તાલીસો ભાંગ્યા પચીસ કરવાના, એટલે તમારે પિસ્તાલીસો ભાંગ્યા પચીસ કરશો ને એટલે એકસો ને એસી જવાબ આવશે। આ દાખલો થઈ ગયો તમારો પૂરો, બરાબર। આ દાખલો ફરીથી આપણે તમારે ઘરકામમાં ગણીને લાવવાનો છે, આજનું આ તમારું હોમવર્ક। વંદે માતરમ।